આ વખતે આવો આપણે બહુમૂલ્ય જીવન આ પરમેશ્વરના વચનના હેઠળ ઉપદેશનો અભ્યાસ કરીએ એવું લાગે છે કે વર્ષ બે હજાર ઓગણીસ કાલે જ શરૂ થયું હતું પરંતુ આપણે પહેલાથી જ વર્ષના અડધા રસ્તા પર છીએ શું આપણે અડધા વર્ષ સુધી એક બહુમૂલ્ય જીવન જીવ્યું છે શું આપણે વિના વિચાર કરીએ અડધું વર્ષ વ્યર્થ અને અર્થહીન કામોમાં તો નથી બરબાદ કર્યું આપણે પોતાને આ યાદ અપાવવું પડશે કે આપણે કોને મૂલ્ય આપવું જોઈએ આવું કહેવામાં આવે છે કે આફ્રિકાના કેટલાક સ્વદેશી લોકોએ કોઈને જેની પાસે ઘણા બધા પથ્થર છે શ્રીમંત માન્યું જ્યારે કોઈની પાસે એક મોટો પથ્થર હતો તો તેને કેળા ભોજન અને જરૂરી શિકારના સાધનોના માટે અદલાબદલી કરી શકતો હતો આજના ધોરણોના માધ્યમથી આપણે આ નથી સમજી શકતા કે તે એક પથ્થરની સાથે થોડું ભોજન કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે પરંતુ તેમના સમાજમાં પથ્થરોનું મોટું મૂલ્ય માનવામાં આવતું હતું તે અર્થમાં આપણે તેને સમજી શકીએ છીએ જે રીતે એક સંસ્કારી સમાજ અને એક અસભ્ય સમાજના લોકોમાં સંપૂર્ણ રીતે અલગ અલગ મૂલ્ય હોય છે પૃથ્વીનું મૂલ્ય અને સ્વર્ગનું મૂલ્ય સંપૂર્ણ રીતે અલગ છે

શું તમે જાણો છો કે અંગ્રેજીમાં જીવનનું વર્ણન કરવા માટે કેટલા અક્ષરો છે તે કહે છે કે જીવન બી સીડી છે શું તમે બી ડી ના વિષયમાં સાંભળ્યું છે બી મતલબ બર્થ જન્મ સી મતલબ ચોઈસ પસંદગી તેનો અર્થ છે કે જન્મના પછી એક માણસને નિરંતર એક પસંદગી કરવાની જરૂર હોય છે ડી જે પછી આવે છે મતલબ ડેથ જે મૃત્યુ છે તો લોકો કહે છે કે જિંદગી બીસી ડી છે તો શું બીસીડી જીવન નો અંત છે નહીં તેના પછી ઈ આવે છે ઈ શું છે ઈ મતલબ એટર્નલ લાઈફ અનંત જીવન છે મૃત્યુ દરેક વસ્તુનો અંત નથી મૃત્યુ પછી એક દ્વિમાર્ગીય રસ્તો છે એક અનંત દુઃખના માટે અને બીજો અનંત જીવનના માટે લોકો કહે છે કે જીવન બીસીડી છે પરંતુ આપણે કહીએ છીએ કે તે બી સીડી ઈ છે તે સંબંધે આપણે સમજી શકીએ છીએ કે કેવા પ્રકારનું જીવન એક બહુમૂલ્ય જીવન છે તમને શું લાગે છે કે પરમેશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે આપણે બાઇબલના માધ્યમથી સમજી શકીએ છીએ કે પરમેશ્વરે આપણને મૃત્યુ સુધી પ્રેમ કર્યો છે તેઓએ પોતાનું આખું જીવન આપણને બચાવવા માટે સમર્પિત કરી દીધું તેમણે આપણને પ્રેમ કર્યો અને આપણને બચાવવા માટે પોતાના પ્રાણને પણ જોખમમાં નાખી દીધા પરમેશ્વરને ગંભીર રૂપથી હાસી ઉત્પીડન અને મનુષ્યના દ્વારા ક્રુસ પર ચડાવવામાં આવ્યા હતા તો પણ આપણા સ્વર્ગીય પિતા અને માતાએ આપણને બચાવવા એક વિચારની સાથે બધા દર્દ અને પીડાને સહન કર્યા પરમેશ્વર ઈમાનદારીથી આપણને આ શીખવાડવા માંગતા હતા કે કયું જીવન બહુમૂલ્ય છે ખરું ને જો તમારી પાસે તમારી વાલી સંતાન છે જ્યારે તમે તેમના ભવિષ્યના વિષયમાં વાત કરો છો તો તમે તેને શું બતાવો છો શું તમે તેને ચોર બનવાનું શીખવાડો છો કે લૂંટારો કોઈ પણ માતા પિતા પોતાના બાળકોને એવી વાત નથી બતાવતા લોકો પોતાના બાળકોને શું કહે છે એક માતા પિતાના રૂપમાં તમે ઈચ્છો છો કે તમારા બાળકો સમાજમાં થાય અને તમે તેમને ડોક્ટર બનવા ન્યાયાધીશ કે નેતા બનવા માટે પ્રોત્સાહિત કરો છો ખરું ને પરમેશ્વરના વિષયમાં શું પરમેશ્વર આપણા માતા પિતા છે પરમેશ્વર ઈચ્છે છે કે તેમની સંતાન સૌથી બહુમૂલ્ય અને સાર્થક જીવન જીવે તો તેઓએ આપણને શું કહ્યું સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી બનો પરમેશ્વર આપણા ભૂતકાળ શરૂઆત અને અંતને જાણે છે યશાયા અધ્યાય છેતાલીસ માં લખવામાં આવ્યું છે કે પરમેશ્વર શરૂથી અંતને જાણે છે અને તેઓએ પૃથ્વીને બનાવી છે અને ચલાવે છે પરમેશ્વરે એક એવી જગ્યા બનાવી જ્યાં મનુષ્ય રહી શકે છે પરમેશ્વર આ ઈચ્છતા કે પોતાની સંતાન સૌથી બહુમૂલ્ય જીવન પસાર કરે આપણને સમૃદ્ધ તથા પૃથ્વીના છેડા સુધી તેમના સાક્ષી બનવા માટે કહ્યું પરમેશ્વરે આપણને બે કરંથીઓ અધ્યાય ત્રણમાં નવા કરારના સેવક થવા માટે પણ કહ્યું આપણે નથી જાણતા કે સ્વર્ગમાં જીવન કેટલું બહુમૂલ્ય છે કેમ કે આપણે ત્રીજા આયામી દ્રષ્ટિકોણની સાથે પૃથ્વી પર રહીએ છીએ સભ્યતા પ્રગતિ થવા પહેલા સ્વદેશી લોકો ખુશ હતા જ્યારે તેમના ઘરોમાં ઘણા બધા પથ્થર હતા આજકાલના વિષયમાં શું શું તમે કોઈના પથ્થરોથી ભરેલા ઘરની ઈર્ષા કરો છો નહીં તમે નથી કરતા પથ્થર દરેક જગ્યાએ છે તો પણ તેઓએ તેને બહુમૂલ્ય માન્યા તે રીતે સ્વર્ગમાં સ્વર્ગદૂતોને દુઃખ મહેસૂસ થાય છે જ્યારે આપણે સાંસારિક વસ્તુઓનો પીછો કરીએ છીએ તેઓ વિચારે છે તે આવી નકામી વસ્તુઓને કેમ મહત્વ આપે છે પરમેશ્વર ઈચ્છતા હતા કે આપણને મહેસૂસ થાય કે કયા પ્રકારનું જીવન અનંત દુનિયામાં સૌથી બહુમૂલ્ય છે આજ કારણ છે કે તેઓએ કહ્યું જાઓ અને બધી જાતિઓના લોકોને શિષ્યો બનાવો અને તેમને બધું જ શીખવાડો જે મેં તમને આજ્ઞા આપી છે મારા સાક્ષી અને નવા કરારના સેવક બનો ધરતી પર માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો સૌથી બહુમૂલ્ય અને કિંમતી જીવન જીવે પરમેશ્વર આપણા સ્વર્ગીય માતા પિતા છે આ જ કારણ છે કે તે ઈચ્છતા હતા કે આપણે સાક્ષીના રૂપમાં અને નવા કરારના સેવકના રૂપમાં રહીએ જે પરમેશ્વરના વિષયમાં સાક્ષી આપે છે જેથી આપણે સૌથી બહુમૂલ્ય જીવન જીવી શકીએ શું ઈસુએ ક્યારે બાઇબલની છાસઠ પુસ્તકોમાં એકવાર પણ કહ્યું એક ડોક્ટર બનો વકીલ બનો એક શિક્ષક થજો પ્રતિષ્ઠિત નથી કરવામાં આવી શકતું પરમેશ્વર જાણે છે કે સ્વર્ગમાં સૌથી મૂલ્યવાન વસ્તુ શું છે આ જ કારણ છે કે તે દાન પુસ્તકમાં લખવામાં આવ્યું છે

તેઓ વિચારશે તેઓ ગાંડા થઈ ગયા છે આ માત્ર કાગળનો એક ટુકડો છે જેને એકવાર ફેંકી દેવાથી કંઈ પણ નહીં રહે આવા કાગળના બદલે તેમને મોટા ઘર કે ભરપૂર રોટલી કેવી રીતે મળી શકે છે આ બે અલગ અલગ દુનિયાના લોકો એકબીજાને ક્યારેય નથી સમજી શકતા પૃથ્વી પર લોકો તે લોકોને નથી સમજી શકતા જે સ્વર્ગીય રાજ્યના માટે જીવે છે પૃથ્વી પરનું જીવન નાનું છે છે અસ્થાયી હોય પરંતુ સ્વર્ગના જીવનના વિષયમાં શું આ અનંત છે જ્યારે લોકો બી સી ડી થી પસાર થાય છે અને અંતમાં ઈમાં માં પ્રવેશ કરે છે તે સમયે તેમાંથી ઘણા લોકો કડવું અને ક્રોધિત મહેસૂસ કરશે જેમ કે જેમકે પૃથ્વી પર પોતાના જીવનના વિષયમાં કર્યું હતું પિતાજી શું તમે મારા મારા માટે માટે કોઈ નથી નથી રાખી રાખી થોડી પણ પણ એવા લોકો જે એવું કહેશે ભાઈઓ અને બહેનો બાઇબલની શિક્ષાઓને હલકામાં ન વિચારો પરમેશ્વર આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમને આપણા માટે ક્રુઝ પર ચડાવવામાં આવ્યા હતા તેમણે બધા પ્રકારના તિરસ્કાર હાંસી અને નિંદાને સહન કર્યા અને આપણા માટે મરી ગયા તે સર્જનહાર છે પરંતુ તે મનુષ્યના દ્વારા સતાવવામાં આવ્યા હતા તેમણે આપણા માટે બધા દુખોને સહન કર્યા જ્યારે આપણે પરમેશ્વરના મહાન પ્રેમને યાદ કરીએ છીએ આપણે આ વિચારવાની જરૂર છે કે પરમેશ્વરે આપણને કેમ સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી નવા કરારના સેવક અને તેના સાક્ષી થવા માટે કહ્યું વસ્તુ છે જે પરમેશ્વર આપણને આપવા ઈચ્છે છે પૃથ્વી પરના લોકો સ્વર્ગીય જીવનને નથી સમજી શકતા અને સ્વર્ગમાં સ્વર્ગદૂત અને આત્મિક લોકો પૃથ્વી પરના લોકોના જીવનને નથી સમજી શકતા સ્વર્ગદૂત વિચારશે તેઓ પોતાનું આખું જીવન ખાગળનો એક ટુકડો મેળવવા માટે સમર્પિત કરી દે છે તે રીતે તેઓ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા પોતાના કિંમતી સમયને બરબાદ કરી રહ્યા છે ભાઈઓ અને બહેનો આપણે બધાને સ્પષ્ટ રૂપથી ખબર હોવી જોઈએ કે કયું જીવન બહુમૂલ્ય છે આજ કારણ છે કે જન્મ અને મૃત્યુની વચ્ચે સી પસંદગી છે ખરું છે ને આજે આપણે શું પસંદ કરવું જોઈએ પરમેશ્વરે આપણને સમૃનમાં અને પૃથ્વીના છેડા સુધી તેમના સાક્ષી બનવા માટે કેમ કહ્યું પરમેશ્વર બધા કરતાં સારું જાણે છે કે પરમેશ્વરના સાક્ષી બનવું પૃથ્વી પર સૌથી સારું અને સૌથી મૂલ્યવાન જીવન છે આવો આપણે એક નજર પ્રેરિતોના કૃત્યો અધ્યાય એક પર નાખીએ પ્રેરિતોના કૃત્યો અધ્યાય એક વચન છ હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછ્યું પ્રભુ શું તમે આ સમયે ઇઝરાયલ નું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો તેમણે તેઓને કહ્યું જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂસાલેમમાં આખા યહુદિયામાં સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી શું થશો મારા સાક્ષી થશો મારા સાક્ષી બનો બધા માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો મહાન હોય પછી ખ્રિસ્તના સાક્ષીના રૂપમાં જીવન જીવવું આ મહાન છે કે નહીં પરમેશ્વર બીજાથી વધારે જાણે છે કે શું એવું જીવન મહાન કે દુખી છે જો આપણે પૃથ્વી પર હંમેશાના માટે રહેવાનું છે તો આપણે ધરતી પર પર હાજર વ્યવસ્થાઓના પ્રમાણે જીવવું જોઈએ પરંતુ પૃથ્વી બધું જ સમાપ્ત થઈ જશે કેટલાક સાહીઠ વર્ષ કેટલાક સિત્તેર વર્ષ અને કેટલાક એસી વર્ષ પછી પોતાનું જીવન સમાપ્ત કરી લેશે કેટલાક પોતાના બાળપણમાં કેટલાક પોતાના દસ વર્ષના અને કેટલાક પોતાના વીસ વર્ષમાં તે બધા તે ક્ષણનો સામનો કરશે જ્યારે તેમની ઘડિયાળ ટીક ટીક કરતા રોકાઈ જશે ઘડિયાળ સદીઓ સુધી કામ નથી કરતી પછી આપણે આ અસ્થાયી દુનિયાના બદલે સ્વર્ગના અનંત સામ્રાજ્ય પર આપણા મૂલ્યોને અને ધ્યેયોને સ્થાપિત કરવાની જરૂર છે ખરું ને ઉરીએ તો સેંગેગા ફેયા દેગેસમીદ હવે તમે સંપૂર્ણ રીતે નથી સમજી શકતા કે કોઈ આત્માને બચાવવું કેટલું મૂલ્યવાન છે આપણામાંથી કેટલાક લોકો માત્ર એટલા માટે કામ કરે છે કેમ કે પરમેશ્વરે આપણને એવું કરવાનું કહ્યું છે પરંતુ ખરેખરમાં આ સ્વર્ગમાં ધન એકઠું કરવાનું કામ છે પરમેશ્વર તમને સ્વર્ગમાં ઘણા તારાઓ પર ગૌરવ પ્રદાન કરશે અને તમારી મહિમા ક્યારેય નહીં મટે પરંતુ હંમેશાના માટે ચમકાવવામાં આવશે કારણ છે કે પોતાની સંતાનને પૃથ્વી પરના અંતિમ ક્ષણ સુધી સમૃનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી બનો દુનિયાભરમાં સિયોનના બધા ભાઈ બહેન પરમેશ્વરની આજ્ઞાના પ્રમાણે સૌથી મૂલ્યવાન જીવનનું અનુસરણ કરે છે અધ્યાય ત્રણ વચન ચાર પર જઈએ ખ્રિસ્ત દ્વારા અમને ઈશ્વર પર એવો ભરોસો છે કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે તેણે આપણને કયા કરારના સેવક થવાને યોગ્ય કર્યા નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે અક્ષરના સેવકો તો નહીં પણ આત્માના કેમ કે અક્ષર મૃત્યુકારક છે પણ આત્મા જીવનદાયક છે પરમેશ્વર પ્રસન્ન છે કે આપણે નવા કરારના સેવક બનીએ જો પૃથ્વી પર એક પરિવારનો સુપ્રીમ કોર્ટનો કોઈ મુખ્ય ન્યાયાધીશ કે પ્રધાનમંત્રી અથવા એક રાષ્ટ્રપતિ હોય છે તો તેમને તેની પર ગર્વ હશે અને તેને સન્માનના રૂપમાં માનવામાં આવશે સ્વર્ગીય રાજ્યના વિષયમાં શું આ નાના સાંસારિક ત્રીજા આયામી જીવનમાં સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કે રાજા હોઈ શકે છે પરંતુ પરમેશ્વરની નજરમાં સૌથી સારી સ્થિતિ શું છે તેનો જવાબ આપણને પહેલાથી જ ખબર છે જો આ સૌથી મૂલ્યવાન સ્થિતિ ન હોતી તો પરમેશ્વરે આપણને સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી તેની સાક્ષીના રૂપમાં રહેવા માટે નહીં કહ્યું હોતું હવે આપણે સંપૂર્ણ રીતે નથી જાણી શકતા કે બે કરંથીઓ અધ્યાય ત્રણમાં નવા કરારના સેવકના રૂપમાં રહેવું કેટલું મૂલ્યવાન છે પિતા માતા પોતાના બાળકોને કહેતા રહે છે મહેનતથી અભ્યાસ કરો પોતાની શાળાના દિવસોના દરમિયાન બાળકોને ખબર નથી હોતી કે તેમણે સખત અભ્યાસ કેમ કરવો જોઈએ પરંતુ જ્યારે તેઓ સમાજમાં જાય છે તો તેમને ખબર પડે છે કે તેમના માતા પિતા તેમને કેટલો પ્રેમ કરતા હતા અને કેમ તેઓએ તેમને મહેનતથી અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો આ મારી સ્વતંત્રતાને મર્યાદિત કરવા માટે ન હતું પરંતુ મારા ભવિષ્ય માટે હતું જેવું કે તે પછીથી જાણે છે આપણે સમજીશું જ્યારે આપણે આપણા ઘર સ્વર્ગ પાછા ફરીશું મહેનતથી પ્રચાર કરો તમને પાંચ શહેર પ્રાપ્ત થશે જેઓએ બીજી બે વધારે મહોરો કમાવી છે તેઓ બે નગરો પર અધિકાર રાખશે જેઓએ દસ વધારે મહોરો કમાવી છે તેઓ દસ નગરો પર અધિકાર રાખશે પરમેશ્વરે ઘણા બધા દ્રષ્ટાંતો માધ્યમથી એવું કેમ કહ્યું જો કે તમે પૃથ્વી પર એક આત્માને પ્રચાર કરો છો અને તેને બચાવો છો પરંતુ શું તમે મહેસૂસ કરી શકો છો કે તમે એક નગર પર અધિકાર રાખી રહ્યા છો ભલે તમે દસ આત્માઓને બચાવો છો શું તમને લાગે છે કે તમને દસ નગરો પર શાસન કરવાનો અધિકાર પ્રાપ્ત છે ખરું ને તો પરમેશ્વર આપણાથી શું ઈચ્છે છે તે ઈચ્છે છે કે આપણામાં વિશ્વાસ હોય પરમેશ્વર આપણને આ વિશ્વાસ કરવાનું કહે છે કે આ રીતની મહિમા અને આશીષ આપણને નિશ્ચિત નિશ્ચિતરૂપથી આપવામાં આવશે આ દુનિયામાં જો કે એક આશ્રયનગર છે પરમેશ્વરે આપણને પસ્તાવો કરવાનો પૂરતો સમય આપ્યો છે જ્યારે લોકો પરમેશ્વરની ઈચ્છાને સમજે છે અને આ પ્રકારના મૂલ્યવાન જીવનના માટે ધ્યેય કરે છે અને પછી સ્વર્ગના રાજ્યમાં પાછા જાય છે તો તેમનું શું થશે આવો આપણે દાનિયલ અધ્યાય બાર વચન એક જોઈએ તે સમયે મહાન સરદાર મીખાયેલ જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે તે ખડો થશે અને એવા સંકટનો સમય આવશે કે પહેલવેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો ન હતો એ સમયે તારા લોકોમાંના જીવોના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે તે દરેકનો બચાવ થશે

અને પોતાની ઈચ્છાને શીખવાડે છે પરમેશ્વરની શિક્ષાઓનું પ્રમુખ બિંદુ આ છે કે એક બહુમૂલ્ય જીવન જીવો પરમેશ્વર હંમેશા આપણને તે જીવનને પસંદ કરવાનું કહે છે જે આપણને હંમેશાના માટે સારી વસ્તુઓ બનાવવામાં સક્ષમ બનાવે છે ન કે જે અસ્થાયી છે અને જે અત્યારે આપણી પાસે છે પણ તેને જલ્દી ફેંકી દેવું જોઈએ આજે આપણે એક બહુમૂલ્ય જીવન જીવી રહ્યા છે આપણે પરમેશ્વરની તરફ જોઈએ છીએ અમે તે આજ્ઞાઓને પસંદ કરી છે જે સ્વર્ગમાં સ્વીકાર કરવામાં આવે છે આપણે તે પ્રાર્થનાઓ કરીએ છીએ જે પરમેશ્વર સ્વીકાર કરે છે આપણે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામ પર બાપ્ટીસ્મા લીધું છે હવે આપણે બધા તે માર્ગનું અનુસરણ કરીએ છીએ જેની પર પરમેશ્વરે આપણને ચાલવાની આજ્ઞા આપી છે જેથી આપણે પરમેશ્વરને સ્વીકાર કરતા સૌથી મૂલ્યવાન જીવી શકીએ જો કે કેટલાકને હંમેશા બેકાર વસ્તુઓ દ્વારા લલચાવાઈને અને આકર્ષિત કરવામાં આવે છે અસ્થાયી વસ્તુઓની સાથે આંધળા કરવામાં આવે છે તેનું કારણ તે છે કે તે તેમને ખરેખર રૂપથી મહેસૂસ કરી શકે છે શારીરિક વસ્તુઓના માટે જીવન જીવવાના બદલે આપણે સ્વર્ગમાં અનંત વસ્તુઓના માટે વધારે આશાઓ રાખવી જોઈએ ભલે તે અદ્રશ્ય છે એટલે ઘણા બધા લોકો કહે છે કે સાંસારિક જીવન અજાણ્યાના જીવનની જેમ છે એક અજાણ્યાનું જીવન બે ત્રણ દિવસોના માટે એક તંબુમાં રહેવું અને જલ્દી છોડવાનું છે તંબુ ન તો આપણું અનંત ઘર હોઈ શકે છે અને ન તો વસ્તી બધા કહે છે પરંતુ ઘણા એવા છે જેવા તેઓ હંમેશના માટે અહીંયા રહે છે આપણું સાચું જીવન સ્વર્ગના અનંત રાજ્યમાં છે સ્વર્ગનું રાજ્ય આપણી સામે છે આપણે સાંસારિક નહીં જોઈએ પરંતુ સ્વર્ગીય જીવન ને વધુ કિંમતી માનવું જોઈએ આવો આપણે હિબ્રુઓની પુસ્તકમાં જઈએ હિબ્રુઓ અધ્યાય અગિયાર વચન એક હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે ઈશ્વરના શબ્દથી સૃષ્ટિનું સર્જન કર્યું એટલે જે જે દ્રશ્ય છે તે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી

તે જડ્યો નહીં કેમ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતા પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા શું અશક્ય છે પૃથ્વી પરના લોકોની વાત છે ઘણા બાળકો પોતાના માતા પિતાની ઈચ્છા અને અપેક્ષાઓ પૂરી નથી કરી રહ્યા માતા પિતા હંમેશા ઈચ્છે છે કે તેમના વાલા બાળકો આ દુનિયામાં સૌથી સારું જીવન જીવે પરમેશ્વર પર પણ આ વાત લાગુ થાય છે પરમેશ્વર આ આશા કે આપણે સૌથી સારું જીવન જીવી શકીએ આપણને ઘણી રીતે નિર્દેશ આપે છે શું આ નવા કરારનું સત્ય નથી પરમેશ્વર આપણને નવા કરારનું જીવન જીવવા દે છે જે દિવસે આપણા જીવનની ઘડિયાળની સ્પ્રિંગ રોકાઈ જાય છે જ્યારે કલાકનો કાંટો મિનિટ વાળો કાંટો અને સેકન્ડ વાળો કાંટો રોકાઈ જાય છે આપણે બી સી ડી થી પસાર થયા પછી અનંત દુનિયામાં પ્રવેશ કરીશું ત્યારે પરમેશ્વર આપણને કહેશે તમે કેટલું બહુમૂલ્ય જીવન જીવ્યું છે તમને શું લાગે છે કે પરમેશ્વરનું અને ઇબ્રાહિમને તેમના જીવનના વિષયમાં શું કહેશે શું પરમેશ્વર કહેશે ઇબ્રાહિમ ત્યાં આટલું અર્થહીન જીવન જીવ્યું છે પાઉલ તું હંમેશા કેમ ઝઘડી રહ્યો હતો તમે એક ભયાનક અને અર્થહીન જીવન જીવ્યું છે ક્યારેય નહીં પરમેશ્વર તેમને સૌથી શાનદાર જગ્યા પર રાખશે વિશ્વાસ વિના આપણે પરમેશ્વરને ક્યારે ખુશ નથી કરી શકતા આપણે આપણી ત્રીજી આયામી દ્રષ્ટિ અને ઇન્દ્રિયોની સાથે ચોથા અને પાંચમા આયામમાં સ્વર્ગીય દુનિયાને સમજી નથી શકતા જો કે લોકોને આ સમજમાં નથી આવતું એટલે પરમેશ્વર પોતે આવ્યા અને તેમના સંદેશને છોડીને ગયા તેમણે કહ્યું મેં બધી વસ્તુઓને તેમાં નાખી દીધી છે સ્વર્ગ પાછા આવવા સુધી તમારે ઓછામાં ઓછો તેનો અભ્યાસ કરવો જોઈએ ભાઈઓ ને બહેનો આવો આપણે એકવાર ફરીથી વિચારીએ કે પૃથ્વી પર કયા પ્રકારનું જીવન સૌથી બહુમૂલ્ય છે આજે ઘણા ભાઈ બહેન શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ મિશન જવા માટે અહીંયા આવ્યા છે તમે સૌથી બહુમૂલ્ય જીવન પસંદ કર્યું છે પૃથ્વી પર બધા લોકો ભોજન કરે છે કપડા પહેરે છે અને ઊંઘે છે ભલે શ્રીમંત હોય કે ગરીબ તેઓ એક જ રીતે રહે છે મૂળરૂપથી બધા જીવન એક જ છે ખરું ને આવો આ માની લઈએ એક શ્રીમંત મનુષ્ય સિત્તેર વર્ષની ઉંમરમાં મરી ગયો અને એક ગરીબ મનુષ્ય પણ સિત્તેર વર્ષની ઉંમરમાં મરી ગયો તેમની વચ્ચે અંતર શું છે કોઈ ફરક નથી શ્રીમંત માણસ સિત્તેર વર્ષના માટે એક દિવસમાં ત્રણ વાર ભોજન કરતો હતો અને આ રીતે ગરીબ મનુષ્ય જો કે ગરીબ મનુષ્ય આરામથી પોતાનો બેલ્ટ ખોલીને ખાઈ લીધું એકવાર એક શ્રીમંત મનુષ્ય આરામથી રહેતો હતો જો કે તેની પાસે ઓછું હોતું હતું પરંતુ જેવું તેની પાસે વધારે હતું તેને પોતાની વસ્તુઓ ચોરી હોવાની બીક હતી એટલે તેણે એક તિજોરી ખરીદી પછીથી તે વિચારતો હતો કે તે તિજોરી પૂરતી નથી અને એક સારા તાળા સાથે એક બીજી તિજોરી ખરીદે છે જ્યારે તે ઘરની બહાર હોય છે તો પણ તેને ચિંતા હોય છે કે ચોર અંદર ઘૂસી જશે અને તે બધાને ચોરી લેશે તે હંમેશા ચિંતિત રહે છે તે હંમેશા તેમની ચોરી હોવાથી બીવે છે તે પણ ચિંતા કરે છે શું થશે જો આગ લાગી જાય છે અને તે બધાને સળગાવી નાખે છે તે પોતાના બધા સિત્તેર વર્ષોમાં ચિંતિત રહ્યો હશે આવું જીવન બીજા કરતા સારું નથી ગરીબ વ્યક્તિનું જીવન એક સરખું હોય છે સામાન્ય રીતે લોકો 70 થી 80 વર્ષો જીવે છે બધાની પોતાના દિવસોમાં સરખી ચિંતાઓ અને વિચારો હોય છે અને તે દિવસના વિષયમાં શું જ્યારે તેઓ પૃથ્વી છોડે છે સિકંદર મહાને કહ્યું હું આ દુનિયામાં ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ ચાલ્યો ગયો તેની એક ઈચ્છા હતી કે તેના હાથને તેની કબરની બહાર લટકાવી રાખે તેણે એવું કરવાનું કેમ કહ્યું જ્યારે તે ઉત્પન્ન થયો હતો ત્યારે તેનો ઈરાદો દુનિયાની બધી વસ્તુઓનો અધિકારી થવું હતું પરંતુ જ્યારે તે ચાલ્યો ગયો તો તેને અહેસાસ થયો કે તે પોતાની સાથે કંઈ પણ નથી લઈ જઈ શકતો એટલે તેણે આ શિક્ષા આપી મારી જેમ વ્યર્થ ન રહો આપણે આ બાબત પર માત્ર હસવું ન જોઈએ આખું જીવન એવું છે એટલે આપણે પૃથ્વી પર કેવી રીતનું જીવન જીવવું જોઈએ આપણે આ ક્યારેય નહીં ભૂલવું જોઈએ કે આપણે આ પૃથ્વી પર પરદેશી અને બહારી છીએ અને એક એવું જીવન જીવવું જોઈએ જે આપણા પરમેશ્વરને પ્રસન્ન કરે છે હિબ્રુઓ અધ્યાય અગિયારની સાથે ચાલુ રાખીએ વચન તેર એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનોના ફળ મળ્યા નહીં પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતાના કબૂલ કર્યું કે અમે પૃથ્વી પૃથ્વી પર પર શું આપણે પરદેશી તથા પ્રવાસી છીએ એવા નહોતા રહેતા જેવા તે પૃથ્વી પર હંમેશાના માટે રહેશે ત્યારે તેઓ કેવું જીવન જીવતા હતા વિશ્વાસથી હાબેલ વિશ્વાસથી થી હનો વિશ્વાસથી ઇબ્રાહિમ વિશ્વાસથી નું અને વિશ્વાસથી સારા હિબ્રુ અધ્યાય અગિયારની પુસ્તકને વાંચીને આપણે પૂર્વજોને પૃથ્વી પર પરદેશી અને પ્રવાસીના રૂપમાં જીવન જીવતા જોઈ શકીએ છીએ તેનો અર્થ છે કે તે બધા મહેસૂસ કરતા હતા કે સાંસારિક જીવન ટૂંકું અને અસ્થાયી છે આ જ કારણ છે કે નું ઇબ્રાહીમ પાઉલ અને પિતરની પાસે એક મોટો વિશ્વાસ હતો જે લોકો વિચારે છે કે તેઓ હંમેશાના માટે આ ધરતી પર રહેશે તેમને સ્વર્ગની કોઈ આશા નથી અને તે સ્વર્ગના રાજ્યનું મૂલ્ય નથી જાણતા તે પસ્તાવો નથી કરતા જોકે બાઇબલ કહે છે કે આપણે પૃથ્વી પર પરદેશી અને પ્રવાસી છીએ જો આપણે કોઈ વિદેશની યાત્રા કરીએ છીએ તો આપણે ત્યાં અસ્થાયી રૂપથી રહીએ છીએ અને પછી પોતાના ઘરે પાછા જઈએ છીએ તે રીતે આ પૃથ્વી એક એવી જગ્યા નથી જ્યાં આપણે હંમેશાના માટે રહીશું ખરું ને ભાઈઓ ને બહેનો આ સાબતના દિવસે આવો આપણે જાણીએ કે આપણા જીવનમાં સૌથી બહુમૂલ્ય વસ્તુ શું છે આપણા વિશ્વાસના પૂર્વજોના માધ્યમથી આ વાતને ધ્યાનમાં રાખતા કે આપણે આ ધરતી પર માત્ર અજાણ્યા છીએ અને અસ્થાયી રૂપથી રહેનારા પરદેશી છીએ પૃથ્વી પર આપણા જીવનના દરમિયાન આવો આપણે પોતાને આપણા અનંત ઘરમાં પાછા જવા માટે તૈયાર કરીએ જેથી આપણે બધાને ગૌરવનો મુગટ મળી શકે જે હંમેશાના માટે ચમકી ઉઠશે આપણે આ ધરતી પર આપણા જીવનના વિષયમાં પસ્તાવો કરવાની જરૂર નથી કેમ કે આપણી આસિસો સ્વર્ગમાં સંગ્રહિત છે કોઈ ફરક નથી પડતો કે આપણે આ ધરતી પર કેટલી વસ્તુઓ સંગ્રહિત કરીએ છીએ તે સંપૂર્ણ રીતે ખોવાઈ શકે છે કે ચોરી થઈ શકે છે સ્વર્ગની વસ્તુઓના વિષયમાં શું તે બધી સ્વર્ગમાં સંગ્રહિત છે આવો આપણે સ્વર્ગમાં ઘણા બધા આત્મિક ખજાના જમા કરીએ જો આપણને યાદ હોય કે આપણે આ પૃથ્વી પર પરદેશી કે પ્રવાસીના રૂપમાં રહી રહ્યા છીએ અને આ આ કે પૃથ્વી પર માત્ર એક અસ્થાયી નિવાસ છે તો આપણે વિશ્વાસના પૂર્વજોની જેમ રહી છીએ આ સાબાત દિવસે પરમેશ્વરે આપણને બાઇબલના માધ્યમથી અનુભવ કરાવ્યો કે આપણે હાબેલ હનો નુ અને ઇબ્રાહિમની જેમ બની શકીએ છીએ જે વિશ્વાસથી જીવતા હતા પિતા અને માતાના શિક્ષણ પ્રમાણે આપણે સૌથી બહુમૂલ્ય જીવન જીવવું જોઈએ આ પૃથ્વી પર વિભિન્ન કેરિયર બનાવવું સારું છે પરંતુ આપણે સ્વર્ગીય કેરિયરનું નિર્માણ કરીએ જે અનંત છે આ પૃથ્વી પર વસ્તુઓ અસ્થાયી છે જ્યારે આપણે આ દુનિયાને છોડી દઈશું તો આપણે તેમને ખોવી દઈશું આવો ફરીથી વચન ને જોઈએ છીએ એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા તેમને વચનોના ફળ મળ્યા નહીં પણ તેમણે દૂરથી જોઈને તેનું અભિવંદન કર્યું ને પોતાના વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશની શોધ કરે છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ર રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો પણ હવે તેઓ વધારે સારાશે નહીં સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે

પરમેશ્વરની મહિમા કરવાના માટે કહું છું હવે મને આ ઉપદેશને સમાપ્ત કરવા દો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ